ધ્રોલ ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિની યોજાયેલ ચૂંટણીની ભારે રાજકીય ઉત્તેજના વચ્ચે મતગણતરી યોજાઈ હતી, જેમાં ખેડૂત વિભાગની તમામ 8 બેઠકો અને વેપારી વિભાગની તમામ 4 બેઠક ઉપર ખેડૂત વિકાસ પેનલનો વિજય થયો છે. યાર્ડની તમામ બેઠકો ઉપર પૂર્વ કેબિનેટ મંત્રી રાઘવજી પટેલ પ્રેરિત ભાજપની ખેડૂત વિકાસ પેનલનો વિજય થતા કાર્યકર્તાઓએ ફટાકડા ફોડી વિજય ઉત્સવની ઉજવણી કરી હતી. આજનો વિજય ભારતીય જનતા પક્ષના મોવડી મંડળ ગુજરાત પ્રદેશ ભાજપના પ્રમુખ જીતુભાઈ વાઘાણી, લોકરેલીના મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી, અમારા બધાને સમર્પિત કરું છું. એની બધાની લાગણી, માગણી અને સહકારના કારણે અમે આ વિજય મેળવી શક્યા. તમામ ઉમેદવારોને જંગી રીતથી ચૂંટાવી અને સામેવાળી પેનલને જડબાતોડ જવાબ આપ્યો છે અને એક સારો એક મેસેજ આપ્યો છે કે હંમેશા વિકાસ અને સત્તાની સાથે 4 વર્ષ જે અમે સત્તા ઉપર રહ્યા એ દરમિયાન લોકોના કામ કર્યા, આ સંસ્થાનો વિકાસ કર્યો, આ બધી વસ્તુને જોતા આ તાલુકાના ખેડૂતોએ અને જનતાએ. તો બીજી તરફ દામનગરમાં પણ માર્કેટિંગ યાર્ડની ચેરમેન પદ માટે ચૂંટણી યોજાઈ હતી, જેમાં ભગવાનભાઈ નારોલા બિનહરીફ જાહેર થતા વિજેતા જાહેર થયા છે. સતત 4 વખત ભગવાનભાઈ નારોલા ચેરમેન પદે રહી ચૂક્યા છે, ત્યારે ફરી એક વખત ચૂંટાઈ આવતા સમર્થકોએ શુભેચ્છા પાઠવી હતી.